હેલો મિત્રો જો આજનો ચેપ્ટર છે ટકાવારી અને ટકાવારીની શોર્ટકટ તમને આપું છું પહેલો પ્રશ્ન પચીસના ચાર ટકા બરાબર કેટલા જીપીએસસી બે હજાર સત્તરમાં પૂછાઈ ગયેલો છે સીધું શોર્ટકટ શું કરવાનું ના આવે શબ્દ એટલે પચીસ ગુણ્યા ચાર છેદમાં સો પચીસ ગુણ્યા ચાર છેદમાં સો મૂકી દેવાના ના આવે એટલે આ બેનો ગુણાકાર અને ભાંગ્યા કેટલા કરવાના ટકા એટલે સો કરવાના પચીસ ગુણ્યા ચાર પચીસ ચોક સો છેદમાં સો વિંડુ 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 યુ એટલે એક એકા એક આવ્યો જે બી છે આપણો ઓપ્શન જવાબ આજ એવી જ રીતના એકસો પચાસના ત્રીસ ટકા બરાબર કેટલા આ બીજી વિષય બે હજાર સત્તરમાં પૂછાઈ ગયો ક્લાસ થ્રીની એક્ઝામ માટે આવા આવી શકે શું શું કરવાનું શોર્ટકટ આની ઘોડે એકસો પચાસ ના આવે એટલે ગુણાકાર ત્રીસ ટકા એટલે ત્રીસ ટકા આપવા એટલે ભાંગા છેદમાં સો મીંડુ 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 આપણને કાંઈ ન આવડે આપણને એક જ આવડે મીંડુ 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 મીંડું મીંડું જાય પંદર તેરી પિસ્તાલીસ પિસ્તાળીસ ઓપ્શનમાં હોય એ જવાબ હસો જુઓ આ એક ક્ષમ હવે આવી બીજા બીજા અલગ અલગ ક્ષમ તમને કહું જુઓ હવે દાખલા નંબર ત્રણ 625 પચીસના વીસ ટકા ના વીસ ટકા બરાબર ખાલી જગ્યા 625 પચીસના વીસ ટકા ના વીસ ટકા બરાબર ખાલી જગ્યા પચીસ પચાસ પંચોતેર કે એકસો સીએમ દાખલો પહેલાં ગણો એવોથી છસો પચીસના વીસ ટકા ના વીસ ટકા એટલે શું કરવાનું ના આવે એટલે છસો છસો પચીસ ગુણ્યા વીસ છેદમાં બીજી વાર ના આવ્યું એટલે ગુણ્યા વીસ છેદમાં સો બરાબર ના આવે એટલે ગુણાકાર અને છેદમાં કેટલા લઈ લેવાના સો આપણને એક જ વસ્તુ આવડે મીંડી મીંડી ગઈ મીંડી મીંડી ગઈ હાલો બે દુ ચાર ચાર ભાંજ્યા સો એટલે અહીંયા આવશે પચીસ પચીસ ચોખો થાય હવે છસો પચીસના છેદમાં પચીસ છસો પચીસના છેદમાં પચીસ જો મહેરબાની કરીને પચીસ પચી ગયા એમ તો જવાબ શો આવે બજો એમ ન આવે આ ભાંગાકાર કરવાનો છસો પચીસ ભાંજ્યા પચીસ કરો એટલે દાય પચીસ દો પચાસ પચી એકસો પચીસ પચીસ પંચા એકસો પચીસ એટલે જવાબ આવશે પચીસ એટલે ઓપ્શન એ હાથો દાખલા નંબર ચાર એકના છેદમાં આઠ એકના છેદમાં આઠ એટલે કેટલા ટકા કોઈ પણ રકમ આપીને તમને ડાયરેક્ટ એમ પૂછે કે આની બરાબર કેટલા ટકા તો એની વડે સો વડે ગુણી નાખોના આટલા ટકા થાય એટલે આમાં દાખલો થોડું એકના છેદમાં આઠ ગુણ્યા ટકા પૂછ્યા એટલે સો તો સો એકા સો ભાજ્યા આઠ સો ભાંજ્યા આઠ આઠ એકા આઠ બે ઉપર ઉતાર વિંડું આઠ એકા આઠ આઠ દુ સોળ તો ભાગા કરો કરો એટલે બાર પોઈન્ટ પાંચ ખબર પડી તમને એટલે ઓપ્શન એ કેટલો આવશે આઠ ભાંજ્યા સો કરો એટલે બાર પોઈન્ટ પાંચ જો હવે એની પછી પાંચમો દાખલો આ બધા જ દાખલા એક્ઝામમાં પૂસાઈ ગયેલા છે જીપી આ જીપીએસસી બે હજાર સાતનો દાખલો છે આની પહેલાં દાખલો હતો એ જીપીએસસી બે હજાર અગિયારનો દાખલો હતો આ છે એ હેઠળ કલાકનો દાખલો છે બધા જ દાખલા મોસ્ટા એમ છે અને પરીક્ષામાં પૂસાય ગયેલા દાખલા એવા જ પૂછ્યું હવે પાંચમો દાખલો રીત બદલાય છે પાંચસો ચાલીસનો આંકડો કઈ રકમના સાઠ ટકા થાય ઓપ્શન એ સાતસો નવસો ચાલીસ આઠસો અને નવસો જો યાદ રાખજો કે આવો તમને પૂછાય છે કે પાંચસો ચાલીસનો આંકડો કઈ રકમ હવે કઈ રકમ પૂછે તો આમાં શોર્ટકટ શું આવે કે જે તમને ટકાવારી આપી હોય એની બરાબર આ રકમ લેવાના એટલે કે સાઠ ટકે બરાબર સાઠ ટકે પાંચસો ને ચાલીસ હોય સાઠ ટકે પાંચસો ચાલીસ તો સો એ કેટલા સો ટકે કેટલા બસ આ જ લેવાનું બીજું કાંઈ શોર્ટકટ નહીં હવે તમને એટલે સિમ્પલ સોળકડી ગુણાકાર ખબર પડવી જોઈએ કે આ બેનો ગુણાકાર થાય ને સાઠ ટકા ક્યાં થાય છેદમાં થાય એટલે કે આ પાંચસો ને ચાલીસ ગુણ ગુણ્યા સો છેદમાં કેટલા આવશે સાઠ બરાબર છે હાલો હવે આમાં આપણને એક જ આવડે મીંડી મીંડી તો પહેલાં ઉડડી મૂકી મીંડી મીંડી ગઈ અહીંયા બીધા સોપન અહીંયા આવ્યા છ નવા સોપન નવ અને અહીંયા કેટલા મીંડા બીજા બે એટલે નવ વાયે બે મીંડા જવાબ તમારો આવે છે નવસો જુઓ તો સાતસો આ ઓપ્શન ડી નવસો બરાબર ઓકે સેમ દાખલો અહીંયા અહીંયા કઈ એક રકમના ચાલીસ ટકા બે હજાર થાય રકમ બે એક હરકીત છે પણ તમને પૂછ્યું કઈ રકમ કઈ રકમ બરાબર કઈ કઈ પૂછે યાદ રાખજો જે ટકાવાળી વાય એની બરાબર ઈ વાય અને સો ટકા બરાબર કેટલા સેમ ઉપર દાખલા મુજબ ચાલીસ ટકા એ બે હજાર બરાબર આ ત્રિરાશી મુક્ત આવડી જોઈએ તો સો ટકા એ કેટલા શું કરી હતું સોકડી ગુણાકાર સો ગુણ્યા બે હજાર છેદમાં તો કે ચાલીસ આપણને એક વસ્તુ પહેલી આવડી મીંડું મીંડું યુ હા ચાર પંચાવીસ અહીંયા પાંચ આ બે મીંડા એટલે અહીંયા કેટલા થયા પાંચસો બરાબર બે મીંડા આ અને એક મીંડુ આ એટલે કેટલા મીંડા તુલ કુલ થયા ત્રણ થઈ જાય તો કે પાંચ એક બે ત્રણ જો તો જવાબ આવે છે એવું કંઈ હા તો કે ઓપ્શન બી એ તમારો જવાબ જો હવે પછીનો પ્રશ્ન છે એ મોસ્ટા એમ પ્રશ્ન છે અને ટકાવારીમાં આવો પૂછીએ કે કે ભાઈ પાંચ ટકા પાણીવાળા દસ લીટર દૂધમાં કેટલું સોળ ટકા શુદ્ધ દૂધ ઉમેરવાથી બે ટકા પાણીવાળું દૂધ મળે પહેલાં પાંચ ટકા પાણીવાળું દૂધ દસ લિટર દૂધ છે એમાં પાણી કેટલું છે પાંચ ટકા હવે કેટલું દૂધ ઉમેરું તો એ પાંચ ટકાવાળું પાણી કેટલા ટકા બની જાય બે ટકા પાણી તો આ દાખલામાં છે ને શોર્ટકટ હું યાદ રાખજો જો આ બે હજાર સત્તરમાં સિનિયર ક્લાર્કમાં પૂછાઈ ગયેલો છે એટલે આમાં શોર્ટકટ યાદ રાખવાની એ તમને પહેલાં જેટલા લિટર આપી દીધું હોય ને એ લિટર બરાબર એ લિટર જે જે લિટર આપ્યું હોય એ લીટર ગુણિયા યાદ રાખજો આ બે ટકાવારીનો જે તફાવત થાય ને એ તફાવત તફાવત છેદમાં જે નવ નવી ટકાવારી આપી દાખલ કે જૂની આપી પાંચ ટકાવારી એમાં કેટલી નવી ટકાવારી આપી તો કે બે ટકાવારી તો નવી ટકાવાળી નવી ટકા વાળી આ એક સૂત્ર આપજો કે ભાઈ જે લીટર આપ્યું હોય એ દૂધ લીટર ગુણ્યા તફાવત છેદમાં નવી ટકાવારી હા વહેલું સૂત્ર છે યાદ રાખજો બધા જ દાખલામાં આ આવી જશે હવે જો આમાં કેટલા આપણા તો કે દસ લીટર તો કંઈ દસ ગુણ્યા તફાવત જુઓ પાંચ ટકા હતા એમાં કેટલા બનાવવાના બે ટકા એટલે પાંચ માઇનસ બે તફાવત એટલે બાદ બાકી થાય તો પાંચમાંથી બે જાય એટલે ત્રણ કેટલા ટકા નવી તફાવત કેટલા આવ્યો ત્રણ ટકા એટલે અહીંયા ગુણ્યા ત્રણ છેદમાં નવી ટકાવારી કેટલી આપી નવી ટકાવારી તો કે બે ટકા તો અહીંયા છેદમાં બે હવે કોણ આગળ કરો બે પંચા દસ પાંચ ગુણ્યા ત્રણ એટલે પાંચ તેરી પંદર લીટર ઓપ્શન ડી બરાબર યાદ રાખજો આવો દાખલો કોઈ પણ તમારે ધ્યાનમાં આવે સૂત્ર એકત્રી જે જેટલા લીટર આપ્યું એટલા લીટર એને ગુણ્યા આ જે બે ટકાવાળી આપી હોય એનો તફાવત અને છેદમાં કઈ ટકાવારી આવશે નવી ટકાવાળી જો મહેરબાની કરીને જૂની ટકાવાળી પાંચની મૂકવાની નવી ટકાવાળી મૂકવાની નવી કેટલી આપી છે બે બરાબર આવા સમ પૂછાય છે એટલા માટે આ એને શોર્ટકટ